ખૂબ જ ઓછા પૈસામાં ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીનો છે ને એકદમ ક્રીમી અને સ્મૂધ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રીમી ફ્રૂટ સલાડની રેસિપી, અને તેમાં એડ થતો કસ્ટર્ડ પાવડર પણ આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવશું. ઘરે ફ્રૂટ સલાડ તો આપણે બનાવતા જોઈએ છે, પણ તે ઘણીવાર પતલો બની જાય છે અને ખાઈએ ત્યારે સ્મૂધ અને સિલ્કી નથી લાગતો. અને આ ફ્રૂટ સલાડ માટે આપણે બજારમાંથી મોંઘો અને સારી કંપનીનો કસ્ટર્ડ પાવડર પણ ખરીદવો પડે છે. તો આજે આપણે કસ્ટર્ડ પાવડર ઘરમાં રહેલી સામાન્ય વસ્તુમાંથી જ બનાવશું, જેનાથી તમે અલગ અલગ ફ્લેવરના કસ્ટર્ડ ઘરે બનાવી શકશો. તો ઘરમાં રહેલી જ વસ્તુમાંથી એકદમ ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. બજારમાં મળતો મોંઘો કસ્ટર્ડ પાવડર ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. અહીંયા કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને બસ તે વાટકી પ્રમાણે 1 કપ જેટલી ખાંડ લેવી. સાથે મેં 1/2 કપ જેટલો કોર્નફ્લોર લીધેલો છે. કોર્નફ્લોર બજારમાં એકદમ સહેલાઈથી મળી જાય છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ તપખીર પાવડર પણ લઈ શકો છો, પણ કોર્નફ્લોરથી રિઝલ્ટ એકદમ સરસ આવે છે અને તેનાથી આપણા ફ્રૂટ સલાડને એકદમ થીક અને પરફેક્ટ કન્સિસ્ટન્સી પણ આવે છે. સાથે મેં 1/2 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. મિલ્ક પાવડર બજારમાં એકદમ સહેલાઈથી નાના અને સસ્તા પાઉચીસમાં મળી રહે છે. મિલ્ક પાવડર નાખવો ઓપ્શનલ છે, પણ તેનાથી આપણા કસ્ટર્ડનો સ્વાદ એકદમ સરસ બજાર જેવો આવશે. સાથે કસ્ટર્ડને એકદમ બજાર જેવો કલર દેવા માટે મેં અહીંયા 1/2 ચમચી જેટલો યલો ફૂડ કલર લીધેલો છે. ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે. સાથે કસ્ટર્ડને વેનીલા ફ્લેવર દેવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું વેનીલા એસન્સ લીધેલું છે. જો તમારે કસ્ટર્ડને બીજી કોઈ પણ ફ્લેવરમાં બનાવવું હોય, જેમ કે મેંગો કે પછી ચોકલેટ ફ્લેવરનું બનાવવું હોય, તો તમે તેનું એસન્સ લઈ શકો છો. બસ હવે મિક્સરમાં બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘરમાં રહેલા ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી એકદમ બજાર જેવો કસ્ટર્ડ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. છેને બનાવો એકદમ સહેલો. તો આ બજાર જેવા કસ્ટર્ડ પાવડરને આપણે કોઈ પણ એર ટાઇટ બરણીમાં ભરી લઈએ, જેથી આપણે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ. આ કસ્ટર્ડ પાવડરને તમે 1 મહિના સુધી બહાર અને 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો, અને પછી તેમાંથી ગમે ત્યારે ફ્રૂટ કસ્ટર્ડ કે પછી કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવીને ખાઈ શકો છો. તો હવે બજારમાંથી મોંઘો કસ્ટર્ડ પાવડર ક્યારેય નહીં લેવો પડે. હવે આપણે આ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીને એકદમ ક્રીમી અને સ્મૂધ એવું ફ્રૂટ સલાડ એટલે કે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક જાડા તળિયાવાળું વાસણ રાખેલું છે. ફ્રૂટ સલાડ બનાવતી વખતે હંમેશા આ રીતના જાડા તળિયાવાળું જ વાસણ લેવું, જેથી આપણું દૂધ ઉકળતી વખતે જરા પણ બળે નહીં. હવે તેમાં 2 કપ જેટલું દૂધ એડ કરી દઈએ અને અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉફાળો આવવા દઈએ. તો આપણા દૂધમાં એક બોઇલ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈને આપણે દૂધને ઉકાળી લેવાનું છે. દૂધને ઉકાળતી વખતે પેનની સાઇડ્સમાં આ રીતના જે મલાઈનો ભાગ થાય છે તેને પણ ચમચાની મદદથી દૂધમાં એડ કરતા જઈએ, જેથી મલાઈને લીધે આપણું દૂધ એકદમ ક્રીમી બનતું જાય. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે. હવે મેં અહીંયા 3-4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો, પણ ફ્રૂટ સલાડમાં આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કરવાના છીએ તેમાં પણ ખાંડનું પ્રમાણ છે, એટલે પહેલાં થોડી ઓછી જ ખાંડ એડ કરવી. હવે ખાંડને ઓગાળીને ફરીથી દૂધને 3-4 મિનિટ માટે ઉકાળી લઈએ. તો આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું ઠંડુ દૂધ લીધેલું છે. સાથે મેં 5 ચમચી જેટલો એકદમ બજાર જેવો ઘરે બનાવેલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તેને દૂધમાં એડ કરીને મિક્સ કરી લઈએ. અહીંયા કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ 1 કપ દૂધ સાથે 1/2 ચમચી જેટલું છે, એટલે આપણે 2 કપ દૂધ લીધેલું છે, તેથી મેં 5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે. છેને માપ એકદમ સહેલું. તો તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને તેમાં કોઈ લમ્સ કે ગાંઠા નથી રહ્યા. હવે તેને ગરમ દૂધમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ.
અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કસ્ટર્ડ પાવડર એડ થયા પછી દૂધને સતત હલાવતા રહેવાનું છે, જેથી દૂધ પેનના તળિયે ચોટે નહીં. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે દૂધને વધુ પડતું નથી ઉકાળવાનું, ફક્ત 4-5 મિનિટ માટે જ ઉકાળવાનું છે. તો તમે જોઈ શકો છો કે ફક્ત 5 જ મિનિટમાં આપણું ફ્રૂટ સલાડનું દૂધ એકદમ થીક થઈને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણે ગરમ ફ્રૂટ સલાડના આપણા દૂધને ચાયણાની મદદથી આ રીતે ગાળી લઈએ, જેથી તેમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા હોય તો તે નીકળીને આપણું ફ્રૂટ સલાડનું દૂધ એકદમ સ્મૂથ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ દૂધ તૈયાર થઈ ગયું છે. હવે તેને ફક્ત 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે ફ્રૂટ કસ્ટર્ડને એકદમ ક્રીમી અને સ્મૂથ બનાવવા માટે મેં અહીંયા 3-4 ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ લીધેલી છે અને તેને હાથેથી ફેટીને એકદમ સ્મૂથ કરી લીધેલી છે. તેને આપણા ફ્રૂટ સલાડના દૂધમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 2-3 ચમચી જ ઘરની મલાઈ એડ કર્યા પછી આપણું દૂધ એકદમ સ્મૂધ અને ક્રીમી થઈ ગયું છે. તો આપણું ફ્રૂટ સલાડનું દૂધ એકદમ પરફેક્ટ ઘટ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે ચમચીને દૂધમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘટ થઈને ચમચીના પાછળના ભાગને એકદમ સારી રીતે કોટ કરી લે છે. મીન્સ આપણું ફ્રૂટ સલાડનું દૂધ એકદમ ક્રીમી ઘટ થઈ ગયું છે. છેને એકદમ સહેલી ટ્રીક ચેક કરવાની. હવે આપણે ફ્રૂટ સલાડના દૂધને ફ્રૂટ એડ કરતા પહેલા રેફ્રિજરેટરમાં 1/2 કલાક માટે ઠંડુ કરવાનું છે. તો તેના માટે દૂધને એકદમ સારી રીતે ઢાંકી દઈએ, જેથી રેફ્રિજરેટરમાં ઠંડુ થતી વખતે તેના પર જાડી મલાઈની પરત ના જામે. હવે દૂધને 1/2 કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા રાખી દઈએ. તો 1/2 કલાક થઈ ગઈ છે અને આપણું દૂધ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને સ્મૂધ એવું ફ્રૂટ સલાડનું દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, એમાં આપણા ફેવરેટ ફ્રૂટ એડ કરવાનો. તો મેં અહીંયા 1/4 કપ જેટલા સફરજનના આ રીતના નાના પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલી લીલી દ્રાક્ષને મેં આ રીતના ઊભી કાપી લીધેલી છે, તેને પણ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલી કાળી દ્રાક્ષને પણ મેં લીલી દ્રાક્ષની જેમ જ લાંબી કાપેલી છે, તેને પણ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલું ચીકુના મેં ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના કેળાના આ રીતના નાના પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે 2-3 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા એડ કરીને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ કે પછી ખાટા ફ્રૂટ પાઇનેપલ કે કીવી જેવા ફ્રૂટને ફ્રૂટ સલાડમાં એડ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી સ્મૂધ અને સુપર ટેસ્ટી આપણું ફ્રૂટ સલાડ ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ ગયું છે. તો ઇન્ગ્રીડિયન્ટના પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવો કસ્ટર્ડ પાવડર ખૂબ જ ઓછા પૈસામાં ઘરે બનાવીને તેમાંથી આ રીતનું ક્રીમી ફ્રૂટ સલાડ જો એકવાર ઘરે બનાવશો તો બધા વાહ વાહ કરતા નહીં થાકે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.